સ્વામીના નિવેદનને અમદાવાદના ખેલૈયાઓએ વખોડ્યું છે. યુવા ખેલૈયાઓએ કહ્યું કે આ લવરાત્રી નથી, નવરાત્રી છે. સ્વામીનો દ્રષ્ટિકોણ અલગ હોય તેમ લાગે છે. ઘણા યુવાનો માને છે કે સ્વામીનું આ નિવેદન યોગ્ય નથી. નવરાત્રીમાં મહિલા પૂરા કપડાં જ પહેરે છે, આ ફેશન શો નથી. લોકો માતા પિતાની મંજૂરી સાથે જ બહાર જતા હોય છે. યુવકોએ જણાવ્યું કે તેઓ નવરાત્રી કરવા જાય છે, યુવતીઓને જોવા નહીં. તો નવરાત્રીમાં ખરાબ વિચારનારા લોકોને પોલીસ પાઠ ભણાવશે તેવું પણ લોકોએ જણાવ્યું હતું. વાસનાની પૂજા એ તો તમારી સોચની પૂજા છે, અમારા દિલોની પૂજા નથી. આજે એક ગરબો છે, અખંડ તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. આજે એ ગરબા ગાવામાં બી લોકોને એટલી આસ્થા હોય છે. લોકો ફિમેલ્સ અત્યારે મારા હાથના ખુદના રૂવાટા ઉભા થઈ ગયા છે કે એ અંદરથી ફીલ થતું હોય છે કે અખંડ તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. એ માતાજીની અંદરની જે ફિલિંગ જે છે જતી ફિમેલ્સની, એ લોકોને એવું હોય છે કે અમારો સંસાર સારો રહે. તો એવું નથી કે પૂજાની અંદર કશું પ્રોબ્લેમ છે, લોકોની સોચમાં પ્રોબ્લેમ છે. ના, એ વસ્તુ તો એકદમ ખોટી છે. કારણ કે માતા પિતાને બી એટલો ભરોસો હોય છે કે અમારા છોકરા ક્યાં જઈ રહ્યા છે, ક્યાં નથી જઈ રહ્યા, તેમને બી એટલો ભરોસો હોય છે. તો એ લોકોને ટ્રસ્ટ એટલો આવી ગયો છે, તો એના લીધે તો નથી લાગતું કે આ બધું થાય. અને એટલું બધું પ્રોટેક્શન હવે થઈ ગયા છે, પોલીસના બી એટલા બધા પ્રોટેક્શન છે, કેટલી બધી ગાઈડલાઇન્સ છે. તો પાર્ટી પ્લોટ્સમાં બી એવું સેફટી નથી, એવું ફીલ અમને નથી થતું ક્યારે બી. અમુક લોકોના કારણે બધા સરખા ના હોય, જેમ વાત કરીએ કે આપણે કરીએ કે હાથની આંગળીઓ 5 સરખી ના હોય, તો એવા 10-20% લોકો માટે તમે એવું ના કહેજો કે 100-100 કે 60-70 જેટલા પરસન્ટ પબ્લિક છે એ ખોટી છે અને એ ખાલી છોકરીઓ જ જોવા જાય છે. એવું નથી હોતું. અમે બધા ગરબા જ ગાવા જઈએ માતાજીના અને મજા કરવા જઈએ, કોઈ છોકરી જોવા નથી જતા. એ નથી, કારણ કે અત્યારે જેટલા બી યુવાઓ જાય છે એ લોકોનું પોતાનું ગ્રુપ હોય છે, જે લોકો ગરબા રમે છે અને એમાં એમની બહેનો પણ સામેલ થયેલી હોય છે અને પ્લસ એમના કલીગ્સ ને બધા હોય છે. તો એ લોકો બીજા કોઈ અન્ય લોકોને જોવા નથી જતા કોઈ જગ્યા નહીં. મા બહેન તો આપણે ઘરમાં જ રહેતા હોય, એના માટે પાર્ટી પર પાછી દેખાડો કરવા માટે તેવું ના હોય. આપણે જે માતાજી ગરબા કરીએ છીએ એ ઉત્સાહથી કરીએ છીએ અને એમાં મા બહેન દીકરી આપણે જે મતલબ બહેન હોય એ આપણી જોડે સુરક્ષિત રહે એટલા માટે આપણી જોડે ગ્રુપમાં જતા હોઈએ છીએ.